આપણે આ વિડીયોમાં વ્યવહારિક પ્રશ્નને આધારે સુરેખ સમીકરણ યુગ્મ બનાવવાનો મહાવરો કરીશું. આપણે સમીકરણ યુગ્મને ઉકેલવાના નથી, જો તમે ઈચ્છો તો તમારી મજા માટે તે કરી શકો, પરંતુ આપણે ફક્ત તેને બનાવવાનો જ મહાવરો કરીશું. અહીં આપણને કહેવામાં આવ્યું છે કે લોરેન તેના કેફેમાં કોફી બનાવવા માટે ડાર્ક રોસ્ટ બીન્સ અને લાઇટ રોસ્ટ બીન્સનું મિશ્રણ કરે છે. તેણીને તેના પછીના ઓર્ડર માટે કુલ 80 કિલોગ્રામ બીન્સની જરૂર છે. ડાર્ક રોસ્ટ બીન્સની કિંમત $3 પ્રતિ કિલોગ્રામ છે, લાઇટ રોસ્ટ બીન્સની કિંમત $2 પ્રતિ કિલોગ્રામ છે અને તેણી કુલ $220 ખર્ચવા માંગે છે. ધારો કે કેપિટલ ડી એ તેણીએ ખરીદેલા ડાર્ક રોસ્ટ બીન્સના કિલોગ્રામની સંખ્યા છે અને કેપિટલ એલ એ તેણીએ ખરીદેલા લાઇટ રોસ્ટ બીન્સના કિલોગ્રામની સંખ્યા છે. તો અહીં તમને જે માહિતી આપવામાં આવી છે તેના આધારે તમે વિડીયો અટકાવો અને જાતે જ સમીકરણ યુગ્મ બનાવવાનો પ્રયત્ન કરો. અહીં આપણી પાસે બે અજ્ઞાત ડી અને એલ સાથે બે સમીકરણ હશે. વાસ્તવમાં લોરેને ઉપયોગમાં લીધેલા ડાર્ક રોસ્ટ બીન્સના કિલોગ્રામની સંખ્યા અને લાઇટ રોસ્ટ બીન્સના કિલોગ્રામની સંખ્યા માટે ઉકેલવા આપણે સાચી સંખ્યાનો ઉપયોગ કરી શકીએ. તો વિડીયો અટકાવો અને જાતે જ કરવાનો પ્રયત્ન કરો. હવે આપણે તે સાથે મળીને કરીશું. કેપિટલ ડી એ ડાર્ક રોસ્ટ બીન્સ માટે છે અને કેપિટલ એલ એ લાઇટ રોસ્ટ બીન્સના કિલોગ્રામની સંખ્યા છે. તેમજ અહીં આપણને કહેવામાં આવ્યું છે કે તેણીને પછીના ઓર્ડર માટે કુલ 80 કિલોગ્રામ બીન્સની જરૂર છે. માટે આપણે અહીં કહી શકીએ કે ડાર્ક રોસ્ટ બીન્સના કિલોગ્રામની સંખ્યા વત્તા લાઇટ રોસ્ટ બીન્સના કિલોગ્રામની સંખ્યા બરાબર 80 કિલોગ્રામ થવું જોઈએ. તેથી ડાર્ક રોસ્ટ બીન્સના કિલોગ્રામની સંખ્યા કેપિટલ ડી વત્તા લાઇટ રોસ્ટ બીન્સના કિલોગ્રામની સંખ્યા કેપિટલ એલ બરાબર 80 કિલોગ્રામ થવું જોઈએ. આના બરાબર 80 થવું જોઈએ. આ કિલોગ્રામની સંખ્યા વત્તા આ કિલોગ્રામની સંખ્યા બરાબર તમારા કુલ કિલોગ્રામ. આમ મારી પાસે બે અજ્ઞાત સાથે એક સમીકરણ છે. હવે જોઈએ કે બીજું સમીકરણ આપણે મેળવી શકીએ કે નહીં. હવે તેઓ આપણને જણાવે છે કે ડાર્ક રોસ્ટ બીન્સની કિંમત $3 પ્રતિ કિલોગ્રામ છે, લાઇટ રોસ્ટ બીન્સની કિંમત $2 પ્રતિ કિલોગ્રામ છે અને તેણી કુલ $220 ખર્ચવા માંગે છે. મેં જે વાક્યોની નીચે વાદળી રંગ વડે અંડરલાઇન કરી છે તેના વડે આપણે બીજું સમીકરણ બનાવી શકીએ. તેથી જો તમે બીજું સમીકરણ યુગ્મ બનાવ્યું ન હોય તો હવે વિડીયો અટકાવો અને તેના માટેનો પ્રયત્ન કરો. તેના માટે આપણે એ વિચારવાની જરૂર છે કે તેણીએ ડાર્ક રોસ્ટ બીન્સ પર કેટલા ખર્ચ્યા, તેણીએ લાઇટ રોસ્ટ બીન્સ પર કેટલા ખર્ચ્યા. ત્યારબાદ તે બંનેનો સરવાળો કરીએ અને તેમનો સરવાળો $220 થવો જોઈએ, કારણ કે તેણી કુલ એટલા જ ડોલર ખર્ચવા માંગે છે. પરિણામે તેણે ખરીદેલા ડાર્ક રોસ્ટ બીન્સના કિલોગ્રામની સંખ્યા અને હવે આપણને કહેવામાં આવ્યું છે કે 1 કિલોગ્રામની કિંમત $3 છે. માટે આનો ગુણાકાર 3 સાથે કરીએ. $3 પ્રતિ કિલોગ્રામ ગુણ્યા ડાર્ક રોસ્ટ બીન્સના કિલોગ્રામની સંખ્યા. આમ તેણે ડાર્ક રોસ્ટ બીન્સ પર આટલા ખર્ચ્યા. હવે તેણે લાઇટ રોસ્ટ બીન્સ પર કેટલા ખર્ચ્યા? કેપિટલ એલ એ લાઇટ રોસ્ટ બીન્સના કિલોગ્રામની સંખ્યા છે. અહીં આપણને કહેવામાં આવ્યું છે તેની કિંમત $2 પ્રતિ કિલોગ્રામ છે. માટે 2 વડે ગુણાકાર કરીએ. $2 પ્રતિ કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામની સંખ્યા. આમ તેણે આટલા લાઇટ રોસ્ટ બીન્સ પર ખર્ચ્યા. આમ તમે ડાર્ક રોસ્ટના ડોલર અને લાઇટ રોસ્ટના ડોલરનો સરવાળો કરો અને પછી આના બરાબર $220 થવું જોઈએ. તો હવે આપણી પાસે બે અજ્ઞાત સાથે બે સમીકરણ છે. તમે આ સમીકરણને ઉકેલી શકો, પરંતુ તે તમે વિડીયો પતી જાય પછી કરજો. આ વિડીયોનો મુખ્ય હેતુ એ હતો કે આપેલી માહિતી પરથી સમીકરણ યુગ્મ કઈ રીતે બનાવી શકાય. જ્યારે તમે સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરો ત્યારે જુઓ કે તેમાં કેટલાક વાક્ય હશે જેના પરથી તમે સમીકરણ બનાવી શકો. અહીં પ્રથમ સમીકરણ બંનેના કિલોગ્રામની સંખ્યા બતાવે છે, તેના બરાબર કુલ આટલા કિલોગ્રામ થવા જોઈએ. અને આ બીજા સમીકરણનું વાક્ય તેની કિંમત પર આધારિત છે. ડાર્કની કિંમત વત્તા લાઇટની કિંમત અને તેના બરાબર
તેણી જેટલા ડોલરનો ખર્ચ કરવા માંગે છે તે